પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે. સુરેન્દ્રનગર શહેરમાં સમાજના આગેવાનોની એક બેઠક મળી. ગોંડલ બેઠકમાં ભાજપ સમર્પિત બેઠક હોવાનો દાવો કરાયો. રૂપાલાના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માટે માંગ કરવામાં આવી. ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે. ભાવેશ, જણાવશો શું વધુ વિગતો? જે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ સામે જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ અનેક બેઠકો છે એ થઈ હતી જેમાં રૂપાલાએ માફી પણ માંગી હતી. છતાં પણ ક્ષત્રિય સમાજ છે એ હજી ખાલી માફીથી કામ નહીં ચાલે. રાજકોટની આ બેઠક ઉપર રૂપાલાને બદલવાની માંગણી છે એ કરવામાં આવી છે. અગાઉ પણ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ પુતળા દહન છે સહિતના કાર્યક્રમ છે એ કરવામાં આવ્યા હતા, જેમાં વધુ આજે દરબાર બોર્ડિંગ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે એકઠા થઈ રહ્યા છે. તમામની એક જ માંગણી છે કે રૂપાલાની સીટ છે ત્યાંથી અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે, નહીં તો ભારતીય જનતા પાર્ટીને ભોગવવાનો વારો આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સાંજે સમાજની આગેવાનોની બેઠક છે. બેઠકમાં શું નિર્ણય લેવાય છે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ આ રોષ છે એ સતત પરસોત્તમ રૂપાલા સામે યથાવત છે અને રોષના પગલે ભારતીય જનતા પાર્ટી પણ મૂંઝવણમાં મુકાઈ છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.